કેમ છો? મજામાં ને? તમે ધોરણ 6 પાસ કરીને ધોરણ 7 માં આવી ગયા છો. તો ચાલો આજે આપણે યુનિટ 1 વિની સ્માઈલ એની એક્ટિવિટી 1 શીખીએ. લેટ્સ સ્ટાર્ટ. યુનિટ 1 વિની સ્માઈલ એક્ટિવિટી 1. લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. તમારા શિક્ષક ની સાથે તમે બોલો. ધ લિટલ વન. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો અત્યારે પેજ નંબર 1 પર આપેલ થોડા સેન્ટેન્સીસ તમે ધ્યાન આપો. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. White and black and green and red. These are the words the little ones read. These are the pictures the little ones drew. All these things ધ લિટલ વન્સ ન્યુ. આ કાવ્ય સ્વરૂપે પણ કરી શકાય. આપણે મેં જે આ વાંચ્યું એમાં ઘણા નવા શબ્દો આપણે સાંભળ્યા. તો ચાલો તે નવા શબ્દોને આપણે ગુજરાતીમાં શું કહીશું તે શીખીએ. તેમાં પ્રથમ લીટીમાં આપેલું છે કે બોટ. બોટ એટલે કે ખરીદ્યું. બાય શબ્દ ખરીદવું તેનું આ ભૂતકાળનું રૂપ છે બોટ. આ કાવ્યમાં આપણને ઘણા બધા શબ્દો ભૂતકાળના સ્વરૂપે આપેલા છે. તો ચાલો તે આપણે શીખીએ. ત્યાર પછીનો શબ્દ છે બટરફ્લાય. બટરફ્લાયને આપણે ગુજરાતીમાં પતંગિયું કહીશું. પતંગિયું તો તમે જોયું જ હશે અને પતંગિયું ઉડતું હોય ત્યારે તમે તેને પકડવા પણ પાછળ દોડ્યા હશો. તો ચાલો એ પકડવું એટલે પકડ્યું. કોટ શબ્દ વપરાય છે તેની માટે. કોટ એટલે કે પકડ્યું એવો એનો અર્થ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે કાઈટ. કાઈટ શબ્દ સાંભળીને તમને તરત ખબર પડી ગઈ હશે કે કાઈટ એટલે તો પતંગ અને પતંગ તો ઉડાવવાની ખૂબ મજા આવે. પતંગ ઉડે છે તો ઉડવું એટલે ફ્લાય. તો ફ્લાયનું અહીંયા ભૂતકાળનું સ્વરૂપ છે ફ્લ્યુ. ફ્લ્યુ એટલે પતંગ ઉડી. ત્યારબાદનો શબ્દ છે વિસલ. વિસલ શબ્દ સાંભળીને કેમ ખુશ થઈ ગયા? વિસલ એટલે સિટી. સિટીનો અવાજ સિસોટી પણ કહી શકાય, બરાબર? વિસલ હોય તો તમે તેને શું કરો? વગાડીએ. આપણે મોંમાંથી અવાજ કાઢીને વગાડીશું તો એના માટે શબ્દ છે બ્લ્યુ. બ્લ્યુ એ ભૂતકાળનું સ્વરૂપ છે. પછીનો શબ્દ આવ્યો છે બેલ. બેલ શબ્દ એટલે ઘંટડીનો અવાજ. શાળામાં પણ આપણને સાંભળવા મળે છે ને, તો બેલ. અવાજ, બેલનો અવાજ એટલે રણકાર. રિંગ તમને ખબર હશે, રિંગનું ભૂતકાળનું સ્વરૂપ છે રેંગ. એટલે કે એનો રણકાર થયો.
પછી છે સોંગ સોંગ એટલે ગીત જુદા જુદા પ્રકારના ગીતો હોય તો ગાવાની તો મજા પડે જેમ હમણાં મેં કીધું ગીત ગાવું સોંગ ને સિંગ તો સિંગ શબ્દનું ભૂતકાળનું સ્વરૂપ થાય છે સેંગ એટલે કે ગાયું પછીનો શબ્દ આવ્યો છે રીડ અહીંયા તમને એક વસ્તુ કહી દઉં કે અંગ્રેજી ભાષામાં ઘણા એવા શબ્દો છે કે જે વર્તમાનકાળના સ્વરૂપમાં હોય જ્યારે તેનું ભૂતકાળનું સ્વરૂપ કરીએ છીએ તો તેના સ્પેલિંગમાં કોઈ પણ પ્રકારનો ફેર નથી પડતો હા તેના ઉચ્ચારમાં પ્રોનન્સિએશનમાં ચોક્કસ ફેર પડી જાય છે રીડ એટલે વાંચવું થાય અને સેમ એઝ રીડનો સ્પેલિંગ પણ એ જ રહે છે ક્યાં ભૂતકાળનું સ્વરૂપ છે હા તેને રેડ વાંચી શકાય અને રેડનો અર્થ થશે વાંચ્યું પછીનો શબ્દ પિક્ચર્સ પિક્ચર્સ એટલે કે ચિત્રો ચિત્રો માટે પિક્ચર શબ્દનો ઉપયોગ થયો છે ચિત્ર શબ્દ આવે એટલે તો આપણને દોરવાનો વિચાર આવે ચિત્ર દોરવાનું તો મોટા ભાગે બધાને ગમે દોરવું ડ્રો ડ્રોઈંગ આપણે કહીએ છીએ એ જ ભૂતકાળનું સ્વરૂપ છે અહીંયા ડ્રુ એટલે કે દોર્યું એટ ધ એન્ડ છેલ્લો શબ્દ છે ન્યૂ નો એટલે જાણવું ડુ યુ નો શું તમે જાણો છો આઈ નો હા હું જાણું છું એવી જ રીતે આ શબ્દ છે ન્યૂ આ પણ ભૂતકાળનું સ્વરૂપ છે તો આપણે એને કહી શકાય જાણ્યું તો બાળ મિત્રો આપણે ઘણા બધા નવા શબ્દો અને તેના અર્થ શીખ્યા વર્તમાનકાળના સ્વરૂપના શબ્દોના ભૂતકાળના સ્વરૂપમાં પણ શું કહી શકાય તે પણ આપણે શીખ્યું તો ચાલો આપણે આ કાવ્યને થોડું સમજીએ This is the bat, the little one bought. This is the butterfly, the little one caught. આ એક બેગ બેગ એટલે દફતર અને લિટલ વન એટલે તમારા જેવા એક બાળક માટે અહીંયા શબ્દ વપરાયો છે એ દફતર એ બાળક ખરીદીને લાવ્યો છે એના પછી લખ્યું છે બટરફ્લાય માટે બટરફ્લાયને તે પકડવા દોડે છે ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ અહીંયા જુદી જુદી વસ્તુઓની વાત કરી છે અહીંયા લખ્યું છે કે પતંગ તો પતંગ તે તમારા જેવો બાળક ઉડાવી રહ્યો છે અને એના પછી વિસલ વિસલ પણ એ વગાડે છે This is the bell, the little one rang. This is the song, the little one sang. એક ઘંટડી એ પણ એણે વગાડી એના પછી છે ગીત ગીત એણે ગાયું છે White and black and green and red. These are the words the little ones read. લિટલ વન્સ એ બાળકે શબ્દો વાંચ્યા છે કયા વ્હાઇટ સફેદ બ્લેક કાળો ગ્રીન લીલો રેડ એટલે લાલ ધીસ આર ધ થિંગ્સ ધ લિટલ વન્સ ડ્રુ ઓલ ધીસ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યુ આ બધા જ ચિત્રો બાળકોએ દોર્યા છે અને આ દરેક જે વસ્તુઓ આપણે ચર્ચા કરી એ દરેક વસ્તુઓ વિશે એ બાળક જાણે છે પાઠ્યપુસ્તકના પાના નંબર 2 ઉપર એક એક્ટિવિટી આપેલી છે એક્ટિવિટી છે રાઇમિંગ વર્ડ્સ એટલે સરખા અવાજવાળા શબ્દો આપણે જે આ કાવ્યમાં નવા શબ્દો પણ શીખ્યા છે અને એમાં ઘણા બધા રાઇમિંગ વર્ડ્સ આવે છે તો ચાલો તે આપણે શીખીએ અને એના પછી એક ટેબલ આપ્યું છે અને ટેબલમાં દરેક વસ્તુઓ છે અને વસ્તુઓ વિશે કઈ એક્શન કઈ ક્રિયા વપરાઈ છે તે આપણે લખવાનું છે તો ચાલો આપણે તે શરૂ કરીએ લેટ્સ સ્ટાર્ટ
पेज नंबर 2 पर जो मेक अ लिस्ट ऑफ राइमिंग वर्ड्स सरखा अवाज वाला शब्दों सोदी ने लखो फॉर एग्जांपल वन टॉट बॉट तमे यहां बॉट पर જોઈ શકો છો वन टॉट तो बॉट बनने ना उच्चार अवाज सरखो छे બીજો છે ફ્લ્યુ હવે તમે મને કહેશો કે ફ્લ્યુ માટે કયો શબ્દ વપરાયો હશે રાઈટ ફ્લ્યુ માટે અહીંયા છે ન્યુ વર્ડ્સ એમાં બ્લુ શબ્દ લખેલો છે તો ચાલો આપણે તે લખીએ એવા અહીંયા ઘણા બધા શબ્દો છે ટોટ બોટ હવે આપણને ખબર છે બોટ શબ્દ છે તો બોટ નો પણ કોટ એ શબ્દ સરખા અવાજ વાળો શબ્દ છે ધેટ મીન્સ ધ રાઇમિંગ વર્ડ ઓફ બોટ ધેટ ઇઝ કોટ તો ચાલો એ લખીએ બીજો શબ્દ તમે મને શોધી બતાવશો હા જુઓ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે રેન્ક અને સેન તો એ હું અહીંયા લખી દઉં છું ત્યારબાદ કાવ્યમાં એક શબ્દ વપરાયો છે રેડ અહીંયા પણ આપણને ખબર છે આ રહ્યો આપણા પાસે તે શબ્દ રેડ ભીડનું ભૂતકાળનું સ્વરૂપ રેડ સિવાયનો શબ્દ તમને નજરે ચડે છે જુઓ તો અહીંયા બ્રુ તો ન્યુ ખૂબ સરસ રાઇમિંગ વર્ડ્સ હવે તો તમને આવડી ગયા તો એ સિવાય એના પછીની એક્ટિવિટી પર આપણે ધ્યાન આપીએ એમાં છે વસ્તુઓ અને એની સામે તેની એક્શન તો ચાલો તે આપણે શીખીએ હવે જુઓ પછી લખ્યું છે કમ્પ્લીટ ધ ટેબલ થિંગ્સ એટલે કે વસ્તુઓ અને એક્શન્સ એ વસ્તુઓ સામે તેની ક્રિયાઓ પ્રથમ શબ્દ છે બેગ બેગ એટલે દફતર થેલો એની સામે એના એક્શન સ્વરૂપે લખ્યું છે બોટ એટલે કે બેગ ખરીદ્યું બીજો શબ્દ છે કાઇટ કાઇટ માટે આપણે હમણાં શીખ્યા કયો શબ્દ આવશે હા પતંગ તો ઉડે તો ફ્લ્યુ શબ્દ વપરાશે ઉડી હવે કોટ કોટ એટલે કે પકડ્યું પકડ્યું શબ્દ યાદ આવતા જ તમને તરત જ પતંગિયાનું સ્મરણ થશે પતંગિયાને આપણે કહીશું બટરફ્લાય પતંગિયું પકડ્યું એના પછીનો શબ્દ છે બેલ બેલ એટલે રેંગ રણક્યો પછી છે સોંગ સોંગ એટલે ગીત ગીત ગાઈએ છીએ ગાવા માટે ભૂતકાળનું સ્વરૂપ સેંગ છે અને અંતે પિક્ચર્સ પિક્ચર્સ ચિત્રો માટે છે તો ચિત્રો દોરવાના હોય અને દોરવા માટે અહીંયા કાવ્યમાં ભૂતકાળના શબ્દનું સ્વરૂપ આપેલું છે દોર્યું ડ્રીવ તો બાળ મિત્રો મજા આવી ને રાઇમિંગ વર્ડ અને એક્શન વર્ડ શીખવાની આના પછીની એક્ટિવિટી 2 એ આપણે આના પછીના વિડીયોમાં ખૂબ સરસ રીતે શીખીશું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં